જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર ત્રણ યામભૂમિ ઉદાહરણ ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ બે એક અને બે જોયું હવે ઉદાહરણ ત્રણની અંદર જે બિંદુ આપેલા છે એને આપણે આલેખમાં દર્શાવવાના છે બરાબર રકમ શું આપેલી છે કે યામ સમતલમાં બિંદુઓ પાંચ જીરો જીરો પાંચ બે પાંચ પાંચ બે માઇનસ ત્રણ પાંચ માઇનસ ત્રણ માઇનસ પાંચ પાંચ માઇનસ ત્રણ અને છ એક દર્શાવો આ રીતે વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી બરાબર છે એકદમ સહેલું બરાબર હવે આ તમારે દોરવું હોય તો આલેખ પછી આવી હશે તમે જે પુસ્તકો લીધા છે એની અંદર એની અંદર પણ દર્શાવી શકાય અથવા તો એક તમારે પ્રેક્ટિસ માટે આલેખ લઈ અને એની અંદર પણ કરી શકાય એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ થઈ રકમ હવે આલેખમાં કઈ રીતે દર્શાવવાનું તો આપણે પહેલું બિંદુ લઈએ પાંચ જીરો પહેલું બિંદુ કયું આપેલું છે વિદ્યાર્થી મિત્રો પાંચ જીરો પછી બીજું કયું આપેલું છે ઝીરો પાંચ ચલો પહેલાં બે દર્શાવીએ બરાબર પાંચ જીરો અને જીરો પાંચ જો નીચે પ્રેક્ટિસ બુર્કમાં એક આલેખ આપેલો છે એ જ મેં લીધો છે પહેલાં દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો પાંચ અને જીરો બરાબર આપણને ઉદાહરણની અંદર આપેલું છે ને પાંચ જીરો એ દર્શાવવાનું છે પાંચ જીરો તો જો વિદ્યાર્થી પાંચ એક શખ્સ પર પહેલું બિંદુ જે આપેલું હોય એ હંમેશા માટે એક અક્ષ પર જ જો પહેલાં પાંચ આપેલા છે એટલે એક અખ્સ પર પાંચ હવે એક શખ્સ કયો તો કે જે આડી લાઈન છે સમક્ષથી એને એક શખ્સ કહેવાય આ એક અખ્સ પરનો જીરો પછી આડી લાઈન એક શખ્સ પ્લસમાં આપેલું હોય તો આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ માઇનસ આપેલું હોય તો આ બાજુ જુઓ પછી વાય એક્સ કીધું હોય તો ઝીરો છે એક્સ અને વાય બંને પર આવે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો હવે જોઈએ પાંચ અને જીરો પાંચ પહેલાં પાંચ આપેલા છે એટલે આડી લાઇન પર પ્લસ પાંચ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ પાંચ છે ને પછી કેટલા છે ઝીરો તો ઝીરો કઈ જુઓ ઊભી લાઈનમાં જીવો તો ઊભી લાઈનમાં ઝીરો ક્યાં છે તો બંને લાઈન ક્યાં ભેગી થશે આ પાંચ અને આ ઝીરો અહીંયા ભેગી થશે ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે લખી દેવું પાંચ અને શૂન્ય બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ અને શૂન્ય તમારે લખી દેવું પેન્સિલથી લખું છું એટલે બહુ ઝાંખું દેખાય છે પણ પાંચ અને શૂન્ય પછી બીજું કયું છે ઝીરો અને પાંચ ચલો પહેલાં હવે ઝીરો આવ્યું છે ને જીરો અને પાંચ પહેલાં જીરો આડી લાઈન પર ઝીરો અહીંયા છે ઊભી લાઈન એક એટલે કે અક્ષ અને આડી લાઈન એટલે કે એક શખ્સ જીરો તો બંનેમાં એક જ જગ્યાએ આવશે જીરો અને પાંચ ક્યાં આવશે પાંચ ઊભી લાઈન પર પાંચ જોવાનો હશે આવશે ને અહીંયા આપણે અહીંયા શું લખી દેવાનું જીરો અને તમે લખો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું કે એક શખ્સ પહેલાં અને વાય અક્ષ પછી ચલો ત્રીજું બિંદુ કયું છે જોઈએ બે અને પાંચ ચલો વાડી લાઇન પર બે છે વિદ્યાર્થી મિત્રો અને ઊભી લાઇન પર પાંચ આ પાંચ છે ને તો પાંચમાં જો ડાર્ક લાઇન દેખાત છે આ બેની લાઇન આ કઈ લાઇન છે બેની લાઇન અને આ પાંચની લાઇન ક્યાં ફેંકી થાય છે થાય છે બે અને પાંચની લાઇન જો ગોળ રાઉન્ડ કરીને ટપકું કરી દેવાનું અને કયો આમ લખો આપણે એક્સ અક્ષ પર બે એટલે પહેલાં બે લખવાના અને પછી વાય અક્ષ પર પાંચ એટલે પાંચ લખવાના બે અને પાંચ પેન્સિલથી લખો એટલે વિદ્યાર્થી મિત્રો ઝાકું દેખાય છે તમારે જોઈ લેવાનું બે અને પાંચ ચલો ત્રીજું બિંદુ જોઈએ બે પાંચ આવી ગયું હવે કયું છે પાંચ અને બે ચાલો પાંચ કઈ લાઈન પર જોવાના છે પાંચ અને બે ઊભી લાઈન પર અહીંયા તો આ પાંચ અને બેની લાઈન ક્યાં ભેગી થશે છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યાં બંને લાઇન ભેગી થતી હોય ત્યાં ટપકું કરી અને રાઉન્ડ કરી અને લખવાના કેટલા એક્સ અક્ષ પર પાંચ અને વાય અક્ષ પર બે થશે ને વિદ્યાર્થી મિત્રો ચલો હવે પાંચ બે જોયા પછી કેટલું છે માઇનસ ત્રણ અને પાંચ ચલો હવે માઇનસ ત્રણ આવ્યું માઇનસ ત્રણ આડી લાઈન પહેલું આપેલા છે એટલે આડી લાઇનમાં જોવા પડશે ચલો આડી લાઇનમાં માઇનસ ત્રણ બરાબર ને હવે પાંચ માઇનસ ત્રણ અને પાંચ એટલે ક્યાં જોવાના પ્લસ પાંચ છે વાયક્સ પર ઉપર તો આ માઇનસ ત્રણની લાઇન જો આ સીધી ડાર્ક લાઈન દેખાય છે અહીંયા બંને લાઈન ભેગી થાય છે ને માઇનસ ત્રણ ને પાંચ લખતા તો આવડશે વિદ્યાર્થી મિત્રો કેટલા લેવાના માઇનસ ત્રણ અને પાંચ અંદર લખેલો જોઈને નથી લખવાનું બોલું ને એ સાંભળીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી લખે છે એટલા માટે હવે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આડી લાઇન પર માઇનસ ત્રણ પછી માઇનસ પાંચ છે ને માઇનસ પાંચ માઇનસ ત્રણની અને માઇનસ પાંચની લાઈન અહીંયા ક્યાંક ભેગી થાય છે જુઓ માઇનસ ત્રણ અને માઇનસ પાંચની લાઈન લખી દેવાનું માઇનસ ત્રણ અને માઇનસ આલેખ દોરતી વખતે પેન્સિલનો જ ઉપયોગ કરવો પેનનો નહીં ચલો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આવી ગયું પછી પાંચ અને માઇનસ ત્રણ કેટલા છે પાંચ અને માઇનસ ત્રણ ચલો જોઈએ પાંચ છે પાંચ પછી છે માઇનસ ત્રણ ક્યાં ભેગા થશે અહીંયા થશે ને કેટલા છે આડી લાઈન પર પાંચ અને ઊભી લાઈન પર માઇનસ ત્રણ થઈ ગયો હવે છેલ્લું બિંદુ કેટલું છે અને છ એક કયું છ અને એક ચલો આડી લાઈન પર છ અહીંયા આલેખપોથીમાં અહીંયા છે એટલે છેલ્લેમાં છ લખેલા છે એટલે આ લાઈન છે એ છની ની થશે છે ને છ અને એક પ્લસ એક છે એટલે ઉપરની બાજુ અહીંયા પછી વિદ્યાર્થી મિત્રો ભેગા પછી અહીંયા લખી દેવાનું છ અને એક આ થઈ ગયો તમારો આલેખ બરાબર વિદ્યાર્થી મિત્રો આ હતું ઉદાહરણ નંબર ત્રણ બિંદુ કઈ રીતે દર્શાવ પહેલું બિંદુ આપેલું એ આડી લાઇનમાં જોવાનું અને બીજું બિંદુ આપેલું હોય એ ઊભી લાઈનમાં બંને લાઈન જ્યાં ભેગી થઈ જતી હોય ત્યાં તમારે એ લાઈન દર્શાવી દેવાની એટલે તમારો આલેખ તૈયાર થઈ જાય બરાબર વિદ્યાર્થી મિત્રો Thank you.